એમનો દીકરો લઈ લે છે અને માતા મરિયમ એમને આપ લઈને આપે છે. એ શબ્દ એટલા માટે કહું છું કે શ્રદ્ધાની ભેટ છે. આશીષ સાચે જ આશીષ બનીને આવે. આજે માતા મરિયમનો જન્મદિવસ છે અને એક માતા રૂપે વિદ્યાનો પણ જન્મદિવસ છે. નવો જન્મ, નવી શ્રદ્ધા, નવું જીવન એવી રીતે જીવાશે ખબર નથી, પણ નવી શરૂઆત છે અને એ નવી શરૂઆતમાં ઈશ્વરની સહાય, ઈશ્વરનો ટેકો છે. સંત પાવલ બહુ સરસ રીતે કહે છે, જ્યારે નિર્બળ હોઈએ છીએ ત્યારે જ સફળ હોઈએ છીએ. જ્યારે આપણું કોઈ ન હોય, કોઈ આધાર કશું જ ન હોય, સાવ શૂન્ય થઈ જાય, સાવ લૂંટાઈ જાય, ત્યારે આપણું ધન. રવિન્દ્રનાથ ઠાકુર દાદા બહુ સરસ કહે છે, જાણું શ્રેય વસ્યું પદ તારે, તુજે સમ ધન બીજું નથી મારે. મારું શ્રેય, મારું કલ્યાણ પ્રભુ તારે ચરણે છે, તારા હાથમાં છે. આશીષ આજે એ પહેલી આશીષ આપે છે કે જીવનમાં જેણે અસહાયતાનો અનુભવ કર્યો નથી, એણે ખરેખર જીવનનો અનુભવ કર્યો નથી, ઈશ્વરની તાકાતનો અનુભવ કર્યો નથી, ઈશ્વરના સામર્થ્યનો અનુભવ કર્યો નથી. આજથી આપણને ઈશ્વર તેના સામર્થ્યનો અનુભવ કરાવશે, એની તાકાતનો અનુભવ કરાવશે અને એ રીતે આશીષ બનીને આજે આશીષ આવે છે. માતા મરિયમના જન્મદિવસે વિદ્યાત્મિક માતા તરીકે નવો જન્મ થાય છે, નવી શ્રદ્ધા, નવી શરૂઆત. આશીષ બીજી રીતે આશીષ બનીને આવે છે આપણા માટે શરણાગત. માતા મરિયમ એવી માતા છે જેણે પણ પોતાનો એકલો એક દીકરો ગુમાવ્યો છે ક્રોસ ઉપર, અને એણે પોતાના એકલા એક દીકરાની પિતાને ગોરી છે, જોઈ છે કૃષ્ણે શરણે ગુમા. એટલે એ માતાના હૃદયને એક માને પોતાના દીકરાની વિદાય વખતે જે થાય એ ખબર છે. એ માતાનો આજે જન્મદિવસ છે. એ માતા દુઃખ સમજે છે. માતા મરિયમ વિદ્યા કહે છે તમને કે મને ખબર છે દીકરો જાય ત્યારે અંદર કેવું બનોવાય છે. એ માતા તમને આજે હાથ મળે છે, ક્રૂસ પર છે, માતાને સોંપ્યા હતા તે બાઈ આ તારો દીકરો. ત્યારથી આપણે બધા એ માતાના હાથમાં છીએ. આજથી એ માતા તમને તમારા એમના હાથ મળે છે. વિશ્વાસ છે 8 સપ્ટેમ્બરે માતા મરિયમના જન્મદિવસે માં મને ખબર છે તું મને આજથી તારે ખોળે લે છે. નવી શ્રદ્ધા આપીને, નવું જીવન આપીને, નવો જન્મ આપીને, નવો અનુભવ આપીને. આજે તો ઘોર અંધારું છે, કશો રસ્તો સૂચતો નથી. હવે પછીના દિવસો કેવા છે એ ખબર નથી. વિદ્યાએ કહ્યું તું મારું જીવન હતો, હું તારું જીવન હતી, કેમ કરી જઈશ. પણ મને ખાતરી છે, હૃદયની શ્રદ્ધા છે, જે શુભ દિવસે આ ઘટના બની એ દિવસે માં પણ તમને એના ખોળે લે છે, એના હાથ મળે છે. અને આજે ત્રીજું વરદાન પ્રભુ આપણને આપે છે, ત્રીજી આશીષ આપે છે અને એ છે શ્રદ્ધા, કે આપણા બધાના જીવન ઈશ્વરના હાથમાં છે. એ આપે છે જીવન, એ જીવન લઈ લે છે. જીવન પરનો અધિકાર સૌથી પહેલો એનો છે, ભગવાનનો છે, ત્યાર પછી આપણો. પણ જ્યારે આપણે એમ માનવા લઈએ, લાગીએ કે જીવન પર પહેલો અધિકાર મારો છે, ત્યારે આપણને દુઃખ થાય છે. જ્યારે આપણે જીવનમાં સર્વેશ્વર આપણે બનીએ ત્યારે આપણને દુઃખ થાય છે. પણ ખરેખર જીવનમાં સર્વેશ્વર ઈશ્વર છે, બધું જ એના હાથમાં છે, એ જ કરો છે. અને એટલે ઈસુએ જે કહ્યું, માતા મરિયમે જે કહ્યું, એ જ આજે કહેવાનું છે. હું તો ઈશ્વરની દાસી છું, મારે વિશે તારો કહેવું સાચું. એ જ એના દીકરાએ પણ એ ઘડીએ કહ્યું હતું, શક્ય હોય તો આપ ત્યાં લઈ લે, પણ મારી તારી ઈચ્છા પૂર્ણ થાવ. મેં ગઈકાલે પણ કહ્યું હતું, શ્રદ્ધા એટલે મારી ઈચ્છા પૂર્ણ થાય કે નહીં, પણ શ્રદ્ધા એટલે તારી ઈચ્છા પૂર્ણ થાવ. જો આપણે બોલી શકીએ, દિલથી બોલી શકીએ કે હે ઈશ્વર, આજે થયું છે એ તો સાવ અસ્વીકાર્ય છે, અક્ષમ્ય છે, પણ મારી નહીં તારી ઈચ્છા. પ્રભુ આજે આપણને એવી શ્રદ્ધા આપે કે આપણી સર્વ અસહાયતાઓ, નિરાધાર પરિસ્થિતિઓમાં, અનાથ પરિસ્થિતિઓમાં ઈશ્વરના સામર્થ્ય અનુભવ કરીએ. ઈશ્વર આપણને એને ખોળે લે છે, બાદ કરે છે, આપણને સાચવે છે, આપણી જવાબદારી કે લે છે તેનો અનુભવ કરીએ.
બીજો અનુભવ એ કરીએ કે આપણા જીવનનો પ્રથમ અધિકાર એનો છે, આપણા પહેલા એનો અધિકાર છે, એ આશીષ આજે આપણને સમજાવી જાય છે. એની પણ અનુભૂતિ કરીએ ત્યારે આપણે કહી શકીએ કે આપણે સાચે અંતરના દીન છીએ અને પરમ સુખી છીએ. અને ત્રીજી આશીષ આજે પામીએ અને એ છે કે આશીષ આપણા માટે ઈશ્વરને આજી જે કરશે, ઈશ્વરની ઈચ્છા પૂર્ણ થાય આપણા જીવનમાં, એ માટે સ્વીકાર કરવાની, ઈશ્વરનો સ્વીકાર કરવાની, એની ઈચ્છાનો સ્વીકાર કરવાની, એમાં એનો પ્રેમાન ભાગ શોધવાની આપણને શ્રદ્ધા આપશે, એવું વરદાન આપશે. આશીષ આજે અમે તને વિદાય આપીએ છીએ હૃદયમાં તારું નામ લઈને, કે તું અમારા સૌને મુખે સૌના હૃદયમાં આશીષ મૂકતો જાય છે. શ્રદ્ધાની આશીષ, શરણાગતિની આશીષ અને ઈશ્વર પર સંપૂર્ણ ભરોસાની આશીષ, એ આશીષ અમે સદાય તમારા હૃદયમાં સાચવીશું. તારી મમ્મી વિદ્યા, તારા પપ્પા જશવંત એકલા હશે પણ સદાય તમે તારા હૃદયમાં સાચવતા હશે, તારી આશીષ સાચવતા હશે, અને તું સ્વર્ગમાં પ્રભુ ઈસુની પાસે, પરમ પિતાની પાસે, પાવન આત્માની પાસે, માતા મરિયમ, સર્વસંતો અને દેવદૂતોની સંગે હંમેશા એમના માટે, સર્વ સજ્જનો માટે, તારા મિત્રો માટે, એ સૌને માટે તું આશીષ માગતો હશે. એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે, ભરોસો છે. તે હવે પછી અમે જ્યારે પ્રાર્થના કરીશું ત્યારે આશીષની મધ્ય વિનંતી કરીશું કે તું અમારે માટે પ્રાર્થના કર, આશીષ આપના સૌને માટે આ રીતે એક આશીષ રૂપ બની જાય એવી